subscribe now and press the bell icon. Never miss an update. हेलो डियर स्टूडेंट, नमस्ते। जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे भणीशुं धोरण 7 एमा तमारो फेवरेट विषय एटले के चित्रकला। तो जेमा आपणे चित्रकला में अभ्यास करीशुं आज, जेमा आपणे लास्ट में कयुं ड्रॉइंग कर्युं हतुं ते थोड़ू जोई लईए। तो लास्ट में आपणे आई थिंक आ ड्रॉइंग आपणे लास्ट में करेलू हतुं, बराबर, भात चित्र रंगोळी अलंकृत, बराबर। एमां आपणे सरस मजानी भातो जोई हती। त्यारबाद आजे आपणे करवानुं छे आ चित्र, एटले के जेने कहेवाय छे वस्तु चित्र। पहले तो सूचना थोड़ी जोई लईए। तो के आपणी पसंदगीना 3-4 आकारो वडे स्केच पेन थी કેલિગ્રાફી વર્ક સાથે તેનું સર્જનાત્મક તમારી ચિત્રપોથીમાં દોરો એમ કીધું છે। પરંતુ અહીં નીચેની સૂચના વાંચી છે, એમાં શું લખેલું છે તો કે અહીં ડાબી બાજુએ નીચે માટલી, સાવરણી, પછી કપડું, ઈંટ, લોટો જે ગર્ભપ્રશની વસ્તુના સમૂહને ગોઠવી છાયા પ્રકાશ સાથે પદાર્થ ચિત્ર બનાવ્યું છે। ઉપરની બાજુએ આ પદાર્થ ચિત્ર સર્જનાત્મક રીતે બનાવ્યું છે। આ ચિત્ર છે તે સર્જનાત્મક રીતે, એટલે બેમાંથી કોઈ પણ એક તમે કરી શકો, જો તમારે જે કોઈ પણ કરવું હોય તે। આ બંને ચિત્રને ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તો તમને આ જ વસ્તુ આમાં પણ દેખાશે। જો અહીંયા છે તો કે માટલી, લોટો, ઈંટ, બરાબર, એ વસ્તુ બધી તમને અહીંયા દેખાય છે। આઈ થિંક આ સાવરણી છે અને જે આ ભાગ છે એ કપડાનો હશે એવું આપણે અત્યારે વિચારી શકીએ। આ જમણી બાજુ એટલે કે આ ડબ્બો, બરણી, થર્મોસ, પુસ્તક, કપ અને રગાવી જેવા રોજિંદા વપરાશની વસ્તુઓનો સમૂહમાં ગોઠવીને છાયા પ્રકાશ સાથે પદાર્થ ચિત્ર બનાવ્યું છે તેનો અભ્યાસ કરો। તો છાયા પ્રકાશ સાથે પદાર્થ ચિત્ર બનાવેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા શું કહે છે, અહીં ઉપર આપેલી ખાલી જગ્યામાં જમણી બાજુએ માટલી, સાવરણી, કપડું, ઈંટ અને લોટા જેવા ગર્ભપ્રશની વસ્તુઓનો સમૂહનું પદાર્થ ચિત્ર દોરો, અથવા તો ડબ્બો, બરણી, થર્મોસ, પુસ્તક, કપરગાબી જેવા રોજિંદા વપરાશની પદાર્થ ચિત્ર દોરો। આ પદાર્થ ચિત્રમાં પેન્સિલથી છાયા પ્રકાશ દર્શાવો। ડાબી બાજુએ 8x8 એટલે કે 8x8નું સેમીના સમચોરસમાં તમે બનાવેલ પદાર્થ ચિત્રનું સર્જનાત્મક ચિત્ર બનાવો। તેમાં સ્કેચ પેન, જળરંગો અથવા તો પોસ્ટર કલરનો ઉપયોગ કરી ચિત્રને પૂર્ણ કરો, બરાબર છે। તો આપણે આમાંથી, આ બંને ચિત્રમાંથી આપણે થર્મોસવાળું ચિત્ર આઈ થિંક તમને સહેલું પડશે, એટલે હું તમને એ જ દોરાવું છું। પછી તમારે જે ચિત્ર દોરવું હોય તે તમે દોરી શકો છો, બરાબર। તો અત્યારે હું તમને અહીં થર્મોસવાળું અને થર્મોસ ડબ્બો એનાવાળું ચિત્ર તમને દોરાવું છું। તો પહેલાં સૌથી પહેલાં જોઈ લેશું કે કયા ભાગમાં વધારે જગ્યા છે। તો આપણે અત્યારે જોઈ છીએ તો અત્યારે આપણે જગ્યા વધારે લાગે છે એ આગળના ભાગમાં લાગશે, આ ભાગ એકદમ ફિટ થઈ જાય છે। તો સૌથી પહેલાં તો આપણે ડબ્બો બનાવશું। તો હું અહીંયા માપ લઉં છું 8x15નું માપ, જે તમે પણ લઈ શકો છો, અને અહીંયાથી હું એનું બીજું માપ દર્શાવીશ, એટલે અહીંથી 8x15નું માપ દર્શાવી શકું, બરાબર। અડધો ઇંચ ઉપર રાખવાનું હોય છે, જે આ એરિયો હોય તેનાથી આપણે અડધો ઇંચ ઉપર તમે રાખી શકો। આપણે આઈ થિંક 1 ઇંચ થઈ ગયું છે, પણ ઇટ્સ ઓકે, એ પણ સારું લાગે। ત્યારબાદ અહીંયા, તો અહીંયાથી તો આપણે એક્ઝેક્ટલી અહીંથી કરશું તો પણ ચાલશે, એટલે આના માપો જ ચાલવાનું રહેશે। તો માપ આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે બાળમિત્રો, જો માપ તમારું વ્યવસ્થિત ન હોય તો તમારા ચિત્ર છે તે એકદમ ખરાબ લાગે, બરાબર છે। તો આ મુજબ તમે એમાં કરી શકો છો માપ દ્વારા। ત્યારબાદ હું આ વધારાનો જે આપણે માપ માટે લીધેલો ભાગ હતો તેને ઇરેઝ કરું છું। ત્યારબાદ અહીંયાથી આ મુજબ પછી નીચે જ લેશું, એટલે આમાં ને આમાં જ બધું આવી જાય, બરાબર। અને અહીંથી આ અને અહીંથી છે આ, આ રીતે
આ મુજબ કરીશું, બરાબર છે? આ રીતના. ત્યારબાદ જોઈએ બાળમિત્રો, તો અહીંથી તમારે થોડો ભાગ અહીંયા લેવાનો અને થોડો ભાગ અહીંયા. પછી તો બરણી આવી જાય છે, એટલે તમે થોડુંક આને નીચેની સાઈડ, એટલે કે આ રીતના પણ તમે એને કરી શકો. આ રીતે તમે એને લઈ શકો છો, બરાબર? આ રીતના. ત્યારબાદ જોઈએ તો એનો આકળીયો કરવાનો છે, તે પેટી બંધ કરવા માટે. હવે તો કે બુક, થર્મોસ અને બરણી, તો સૌથી પહેલા આપણે ઉપરનો ભાગ જ કમ્પ્લીટ કરીશું કે જેમાં આપણે બરણી કરીશું. તો બરણી કરવા માટે સાવ ઇઝી વે જોઈએ બાળકો, તો આ રીતના પહેલાં બે સ્ટ્રેટ લાઇન દોરી લેવાની, જે એકદમ સીધી હોવી જોઈએ અને નીચેના ભાગથી પણ સીધી હોવી જોઈએ. આ રીતે તમે કરી શકો. વળાંક વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો વળાંક છે એકદમ ક્લિયરલી આવે છે કે નહીં. જોકે હવે તો તમે ઘણા ટાઈમથી આ ડ્રોઈંગ કરતા હોવ, એટલે તમને આ વળાંકમાં થોડો તકલીફ ઓછી પડે છે. જે નાના બાળકો હોય એને આ તકલીફ વધારે પડે. અને તમે ઇરેઝ કરી શકો અને આને ત્યારબાદ હવે પછી શું, તો કે આ મુજબ તમારે આને ટચ કરાવી દેવાનું છે. પછી અહીંથી તમારે એનો શેપ કાઢવાનો છે. આ રીતના. તો આ મુજબ આપણે બરણી થઈ ગઈ છે. જે ઉપરનો એરિયો છે તે થોડો વધારે ઓલો લાગે છે. અહીંયાથી સીધો વળાંક વાળી શકો તમે. જે આ ભાગ આવેલો છે ત્યાંથી તમે અહીંથી સીધો પણ આ રીતના વળાંક વાળી શકો. ક્લિયર? એટલે બરણીનો જે આકાર છે, જે શેપ છે, તે તમને એકદમ વ્યવસ્થિત લાગશે. અને પેન્સિલને હંમેશા આછી આપી બાળકો, જેનાથી તમારે ઇરેઝ કરવું હોય તો ઇરેઝ કરવામાં કંઈ પ્રોબ્લેમ પડે નહીં. આ રીતે. અને પછી અહીંથી આ મુજબની સ્ટ્રેટ લાઈન. આ રીતે તમે કરી શકો, બરાબર છે? ત્યારબાદ નીચે થર્મોસ જોઈએ. તો થર્મોસનો એરિયો, એટલે કે અહીંથી તમે એને ઇરેઝ કરી શકો. તો અહીંયા સુધી તમારે થર્મોસને ઇરેઝ, એટલે કે થર્મોસ બનાવવા માટે તમારે અહીંયા સુધી ઇરેઝ કરવો પડશે. આપણે પહેલેથી જ મોટો કરશું એટલે કાંઈ પ્રોબ્લેમ પડે નહીં. આ રીતે. અને આને થોડો હજી વધારે અંદરની સાઈડ લેશું. આ રીતના. અને પછી નીચેથી આ રીતના. અને પછી અહીંથી તમે આને અહીંયા લઈ અને અહીંથી આપણે એ શેપ તમારો બહાર નીકળે, એટલે અહીંયા સુધી, બરાબર? એટલે એનો બેલ્ટ છે. એટલે તમે અહીંથી તમારે આમ કરવું હોય આ રીતના ડોટેડ લાઈન કરીને તો તમે પહોંચાડી શકો, જો તમારો માપ તમને વ્યવસ્થિત ન ફાવતું હોય તો. તો ઇનસાઇડ જે અંદરનો ભાગ છે એને વધારે મને એમ કે બહારની સાઈડ આવશે, પરંતુ એને અંદરની સાઈડ છે, એટલે આ રીતના તમે અંદરની સાઈડ જ કરી શકો. બેલ્ટ આ રીતે પડ્યો હશે તો જ તમે આ મુજબનું જે એડિટિંગ છે તે કરી શકો, બરાબર?
ક્લિયરલી આપણો જે થર્મોસ છે એકદમ એના જેવો જ વ્યવસ્થિત થઈ ગયો છે. ત્યારબાદ છે બુક. તો બુકમાં પણ એવું જ થશે કે આટલો જે ભાગ છે, આટલો એરિયો છે, તેને આપણે શું કરવું પડશે, ઇરેઝ. એટલે કે આપણી જે આ ભાગમાં તમે બુક છે તે વ્યવસ્થિત કરી શકો. બુકમાં તમે સ્કેલનો ઉપયોગ ન કરો તો પણ તમને જો સ્ટ્રેટ લાઇન વ્યવસ્થિત ફાવતી હોય તો તમે એ મુજબ પણ કરી શકો છો. બુકને સહેજ એવી બહાર કાઢવી પડશે, આ રીતે ગોળાકાર. પણ એટલો એ ગોળાકાર ન આપો જેથી તમારો આ મુજબ આપણે રાખીશું, બરાબર. પછી ત્યાંથી આ જ રીતના અને અહીંયાથી અહીંથી સહેજ ત્રાસી લેવાની છે, જે મેં સીધી લઈ લીધી છે. તમે ત્રાસી રાખશો એટલે આઈડિયા આવશે. અને પછી આ જ રીતના આ પેજ છે તમારે આટલું દર્શાવવું પડશે, આટલું ત્રાસો તો તમને પરફેક્ટ પેજ દેખાય, બરાબર. અને પછી નીચે તો આ રીતના તમે એમાં કરી શકો. આ રીતના હવે આપણે એમાં શેડ આપીશું, બરાબર. જે એની હવે બીજી પેન્સિલ લઈ અને હું બધી જ બોર્ડર છે એ ડાર્ક કરું છું. ડાર્ક કરવાનું એક જ કારણ છે બાળકો, કે ડાર્ક કરી એટલે જે એના શેપ છે એ આપને પરફેક્ટલી દેખાય અને તમે એને વ્યવસ્થિત પ્રેઝન્ટ કરી શકો. એટલા માટે આપણે ડાર્ક કરીશું. આ રીતના દરેક શેપ આપણે આ જ રીતે કરીશું. આઈ થિંક બીજા તો ડાર્ક જ છે એટલે એને વધારે ડાર્ક કરવા પડશે નહીં. હવે પાછી હું મારી જે પેન્સિલ હતી એ જ લઈ લઉં છું, જે નીચેનો ભાગ છે આ એકદમ ડાર્ક છે એટલે આને આપણે ડાર્ક જ કરી લેશું. ત્યારબાદ બુક જ જોઈ લઈએ પહેલાં, એમાં જે કપરકા બી આપણે દર્શાવવા બાકી છે પણ બુકનો આ જે ચોરસ ભાગ છે એ કમ્પ્લીટ કરી લઈ. પછી એમાં જે રાઇટિંગ છે એ એકદમ ક્લિયરલી નથી દેખાતું, પરંતુ તમે એમાં જે રીતે ગડબડ ગોટો કહીએ આપણે આપણી ભાષામાં, એ રીતે તમે એમાં કરી શકો છો. બિકોઝ કે એટલું ઝીણું જે વર્ક હોય એ આપણે ન કરી શકીએ એટલે આઈ થિંક બુકવાળાએ પણ આપણે આપેલું નથી. આ રીતે પહેલાં રકાબી કરી લેશું અને પછી ઉપરની સાઈડથી આ મુજબ કપ. ઉપરનો ભાગ છે તે એકદમ મોટો રાખવાનો થશે. એટલે હું ફરીથી કરીશ. આ રીતના આપણી કપ અને રકાબી થઈ ગઈ છે. તો એ ક્લિયરલી આપને દેખાય એના માટે આપણે શું કરીશું, તો કે જ્યાં બોર્ડર ડાર્ક છે ત્યાં બોર્ડર ડાર્ક કરીશું અને બાકી અંદર છે જે શેડ આપેલા છે એ મુજબ શેડ કરી લેશું, બરાબર. હવે ચીના પોઈન્ટવાળી પેન્સિલ લઈ અને તમે એમાં આ રીતે એનું હેન્ડરાઇટિંગ છે એ મુજબ તમે એને દર્શાવી શકો. આ રીતના હવે એમાં શું કરશું, તો કે આપણે એમાં હવે એમાં શેડ આપવાનો છે. તો જ્યાંથી શેડ આપવાનો છે બાળકો ત્યાંથી તમે આ રીતના એમાં આ મુજબ કરી શકો છો. પછી અહીંયા એના પેજીસ છે તો એ પેજીસને કઈ રીતે દર્શાવશું, તો આ રીતના. બરાબર.
આપણી બુક રેડી થઈ ગઈ. હવે પછી તો કે અહીંયા થર્મોસ બનાવવાનો છે, તો તેને તમે પેન્સિલને આ રીતે રાખી જે વચ્ચેનો જે આ એરિયો છે તેને એકદમ આછું કરવાનું છે આ મુજબનું, બરાબર. ત્યારબાદ અહીંયાથી તમે જુઓ તો ઘાટું છે આ એકદમ ખરાબ થઈ જશે એવું બાળકો, એટલે ખાસ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આમાં તમે શું કઈ રીતે તમે આમાં પેન્સિલ કરી શકો. ઘણા બાળકો છે ને એ રીતના પણ અત્યારે કરતા હોય છે કે નીચે છે તમારો હાથ જ્યાં ટચ થાય છે ત્યાં તમે આ રીતના એક બીજું પેજ રાખીને તમે કરી શકો છો. શું કામે? કારણ કે જે તમારું ચિત્ર છે તે એકદમ ક્લિયર રહે. તમે કોઈ યુટ્યુબમાં વિડીયો કે એ રીતે જોયું હોય તો ઘણા એ રીતે પણ કરે છે, બરાબર. આ રીતના તમે એમાં છાંયા પ્રકાશ આપી શકો છો. જ્યાં એકદમ ઓલું છે ત્યાં તમે આ રીતે કરી શકો, એટલે ક્લિયરલી તમને એવો દેખાય કે એના જેવું જ છે. હવે આ લાઈન છે તે કેવી છે? એકદમ બોલ્ડ એટલે કે ઘાટી છે, બરાબર. પછી ઉપરનો ભાગ બરણીનો એ પણ કેવો છે? એકદમ ઘાટો છે, એટલે તમે અહીંયા ઘાટું કરી શકો. છે પકડવા માટેનું છે તે પણ એકદમ ઘાટું છે. હવે તો કે બરણીમાં અહીંયા એકદમ આછું આછું, આ રીતના, અને પછી એક આ રીતે શેપ આપી દેવાનો, બરાબર. એટલે તમને આ મુજબના શેડ જોવા મળી જાય જે બરણીમાં આપેલા હોય તે. હવે પેટી કરીએ. જેમાં તમે આ રીતના ઓછા આછા ઘટા આછા ઘટા શેડ આપી શકો છો. એવું લાગે તો તમારી ફિંગરનો યુઝ પણ તમે કરી શકો. ફિંગરના યુઝથી તમે સરસ મજાનો શેડ આપી શકશો. આ રીતના કરી શકો છો. બરાબર. ત્યારબાદ અહીંયા પણ કરી શકો છો. આ મુજબ તો આપણું ચિત્ર છે જે એકદમ પરફેક્ટલી એના જેવું તમે જોઈ શકો છો. તો હવે પછી મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા સરસ મજાના ચિત્ર સાથે. ત્યાં સુધી થેન્ક યુ.